લોકો સુરતની અંદર આવ્યા છે ત્યારે અત્યારે વરાછા વિધાનસભાનો સાંભળવાનો સમય છે. હું 10 વર્ષથી ધારાસભ્ય તરીકે વરાછાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. ફરી એકવાર ઉમેદવારી કરવા માટે હું આજે અહીંયા મહાનગરપાલિકાની કાર્યાલય આવ્યો છું. મને સંપૂર્ણપણે વિશ્વાસ અને ભરોસો છે કે 10 વર્ષ સુધી મેં લોકોની જે સેવા કરી, વરાછા વિસ્તારના પ્રાણ પ્રશ્નો ઉઠાવીને એનો અવાજ બનાવીને લોકોને ન્યાય આપવાનો મેં પ્રયાસ અને પ્રયત્ન કર્યો છે. આશા રાખું કે ફરી વાર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વરાછા વિધાનસભાને ઉમેદવારી કરવાની તક મને આપશે, એ સંપૂર્ણપણે મને વિશ્વાસ છે. એ તો અમારા અમિતભાઈ શાહે કીધું છે, જીતે એ જ અમારો ઉમેદવાર. ચોખ્ખી અને સ્પષ્ટ વાત છે, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ સારી રીતે જાણે છે કોણ જીતી શકે એમ છે. કેવું પરિસ્થિતિ જે કઈ છે વરાછાની પરિસ્થિતિનું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો પણ ખ્યાલ છે, એ પરિચિત છે એનાથી. એટલે મને એવું લાગે છે કે એ જે કંઈ નિર્ણય લેશે યોગ્ય નિર્ણય લેશે. ના, આજે તો હું અહીંયા આવ્યો છું તે નિરીક્ષો દ્વારા હું મારી વાત મૂકવાનો છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ટિકિટ મળે. મને એ વાત નથી સમજાતી કે જેની સાથે ભારતીય જનતા પાર્ટીને કંઈ લેવા દેવા ન હોય, જે લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા નથી એને ઉમેદવારી કરવાનો મોકો શા માટે મળે, શા માટે એને તક મળે, એનો અધિકાર શું છે? એટલે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર અમારું નેતૃત્વ જે છે આ બધું વિચારીને અને ઉમેદવારની પસંદગી કરશે. બધાને પોતપોતાનો દાવેદારી કરવાનો અધિકાર છે, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલિકા છે, ભારતીય જનતા પાર્ટીના જે નિયમો છે, મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય એ કાર્યકર્તાઓને ટિકિટ માંગવાનો અધિકાર છે. પરંતુ કોઈ ઉદ્યોગપતિ આવે, કોઈ ઉદ્યોગના નેતાઓ એના ઉદ્યોગપતિઓ આવીને એમ કે અમને નેતૃત્વ આપો, તો હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ટિકિટ માંગવાનો 100% અધિકાર છે. પણ કોઈ ઉદ્યોગપતિનું નેતૃત્વ આવીને એમ કે અમને પ્રતિનિધિત્વ, શેનું પ્રતિનિધિત્વ? ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રતિનિધિત્વ આપવાનું હોય તો કાર્યકર્તાને આપવાનું. કુમાર કાનાણીને કોઈ ટિકિટ લખી નથી દીધી, પરંતુ કુમાર કાનાણી નહીં તો કોણ? તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, ઉદ્યોગપતિ ના હોય. ઉદ્યોગપતિએ કોઈ ભારતીય જનતા પાર્ટીનું કામ નથી કર્યું. બુથનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો સતત દોડતો રહે છે, પોતાના કામ ધંધા મૂકીને એ પાર્ટીનું કામ કરે છે, પાર્ટી માટે દોડે છે. પાર્ટીના દરેક કાર્યક્રમ, દરેક મિટિંગની અંદર, દરેક જગ્યાએ પાર્ટીનું કામ કાર્યકર્તા કરે છે, કોઈ ઉદ્યોગપતિ નથી કરતો. અને એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે કાર્યકર્તાને અધિકાર છે ટિકિટ માંગવાનો, પણ કોઈ ઉદ્યોગપતિને કે કોઈ સમાજના અગ્રણીને જે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોને આમાં ઉમેદવારી માગવા માટેનો અધિકાર નથી. 7 થી 8 એસોસિએશનો ઉદ્યોગના કોઈ એક વ્યક્તિને પ્રતિનિધિત્વ ઇન્ડસ્ટ્રીમાંથી મળવું જોઈએ એવી ડિમાન્ડ અને માંગણી સાથે ત્યાં ગયેલા. વ્યક્તિગત રીતે હું વર્ષોથી આ સંગઠન સાથે, RSS પરિવાર સાથે જોડાયેલો છું. મારે ટિકિટની માંગણી અમારે વ્યક્તિગત રીતે કરવાની હોતી નથી. સંગઠનનો જે આદેશ હોય એ આદેશને અમારે માનવાનો હોય છે. પણ ઇન્ડસ્ટ્રીના લોકોએ આજે જે પ્રમાણે રજૂઆત કરી અને લોકો જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ માગે છે, એની માટે ઇન્ડસ્ટ્રીના લોકોની અને એની ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રત્નકલાકારો હોય, બાકીની ઇન્ડસ્ટ્રીના લોકોની એક દિલની લાગણી હતી એ વ્યક્ત કરવા માટે આ લોકો આજે નિરીક્ષકો આગળ ગયા હતા. એ એમનો વ્યક્તિગત વિચાર છે. હું 1984થી આ પરિવાર સાથે જોડાયેલો છું અને આજે પણ હું વિશ્વેન્દુ પરિષદ રાષ્ટ્રીય કોષાધ્યક્ષની જવાબદારી મારી પાસે છે. આ સંગઠનની કોઈ નાની જવાબદારી નથી અને સંગઠન સાથે કામ કર્યું છે નથી કર્યું એ વિષય અલગ છે, પરંતુ કુમારભાઈએ પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કર્યા, એ એમના વિચારો છે. અને અંતે તો સંગઠન નક્કી કરતું હોય છે કોને ટિકિટ લડાવવી ન લડાવવી. આજે આપના માધ્યમથી હું ચોક્કસ કહેવા માગીશ કે ભૂતકાળની અંદર પણ ઘણી રાજકીય પાર્ટીઓએ ક્યારેય પણ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા ન હોવા છતાં એ લોકોને લોકોની માંગણીના કારણે ઇલેક્શનની અંદર ટિકિટ આપી છે અને એ લોકો જીત્યા પણ છે. આવી કંઈક લાગણી લોકોની અત્યારે છે અને એના કારણે આ બધી વાતો અત્યારે થઈ રહી છે. હું વ્યક્તિગત રીતે મેં મારા સંગઠન સાથે આજે વાત કરી છે, કારણ કે અત્યાર સુધી મને પણ ખ્યાલ નહોતો કે લોકોની ઇન્ડસ્ટ્રીની માંગણી છે કે ભાઈ દિનેશભાઈ ઇલેક્શન લડે. મેં મારા સંગઠનને વાત કરી છે કે ભાઈ લોકોની ડિમાન્ડને માંગણી છે, તો સંગઠને કીધું છે કે જો ભારતીય જનતા પાર્ટી આ બાબતે કંઈ પણ વિચાર લાવશે તો અમે એમાં સહમતિ આપશું. એવું મારું વ્યક્તિગત રીતે ટેલિફોનિક રીતે મારી અત્યારે વાતચીત થઈ છે અને મારા જે સંગઠન સાથે સંકળાયેલા લોકો છે
એમને પણ આ લાગણીને હું પહોંચાડવાનો છું. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.